નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓએ ગુજરાત મિશન 2022ની શરૂઆત કરી દીધી છે, જેના ભાગરૂપે દરેક પક્ષોએ પોતપોતાના મૂર્તિયાઓની ઘોષણા કરી દીધી છે, જેમાં સૌ પ્રથમ અને સૌથી ઝડપી યાદી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે, જેના બાદમાં કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારો જાહેર કરાયા છે અને ભાજપે સૌથી છેલ્લા પરંતુ એક સાથે 160 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. જોકે હજુ પણ ભાજપે 22 ઉમેદવારો જાહેર કર્યા નથી, ત્યારે ભાજપે કેમ આ બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત બાકી રાખી છે તે મોટો સવાલ છે. અને કહેવાય છે કે આ બેઠકો પર ઉમેદવારોના નામમાં ભારે મૂંઝવણ છે. પાર્ટી હાઈકમાન્ડ નામ પર અંતિમ મોહર મારી શકી નથી, ત્યારે આ બધી બેઠકો બાકી રાખવાથી અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. અને એવી ચર્ચા છે કે આ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી રાખવાનું પાછળ કારણ શું છે, શું રહસ્ય છે, શું ભાજપે તેના હુકમના પત્તા ન ખોલીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ગોથે ચડાવ્યા છે કે પછી આંતરિક જૂથબંધી ચાલી રહી છે. તો ચાલો તમે જણાવી દઈએ કે કઈ સીટ પર કયા અટવાયો છે ભાજપનો પેચ. તો તમે જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે 160 ઉમેદવારોના નામ પર મોહર લગાવી દીધી છે. અને હજુ પણ 22 બેઠકો એવી છે કે જેને લઈને ભાજપ અસમંજસમાં છે, જેમાં રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર ઈસ્ટ, પૂર્વ પેટલાદ, મહેમદાબાદ, જાલોદ, ગરબાડા, પાવીજેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને 84 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે આ તમામ 22 સીટોમાં મોટાભાગની ઉત્તર અને મધ્ય ગુજરાતની સીટો છે, જ્યાં હજુ પણ ઉમેદવારો નક્કી કરી શકાયા નથી, જે બતાવે છે કે ભાજપમાં આંતરિક ખેંચતાણ વચ્ચે બધું જ સમૂહ સૂત્રું નથી, જેના કારણે ભારે સસ્પેન્સ યથાવત છે. જેમાં પણ જોવા જેવી વાતો એ છે કે જે ગાંધીનગર લોકસભામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના લોકસભા વિસ્તારની ઉત્તર ગાંધીનગર, દક્ષિણ ગાંધીનગર, કલોલ અને માણસા જેવી વિધાનસભા બેઠક ઉપર હજુ પણ નામ ચર્ચા થઈ રહી છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. ત્યારે ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે, તો વળી બીજી તરફ સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉમેદવાર સ્થાનિક હોય તેવી માંગ શરૂ કરી છે, જેથી આ સીટ પર કોઈ પણ પ્રકારનું ભાજપ રિસ્ક લેવા નથી માંગતી. આ ઉપરાંત ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે કે ભાવનગર પૂર્વ અને 84 બેઠક પર પણ ભાજપ છે અસમંજસમાં, કારણ કે ભાજપ પૂર્વ બેઠક ઉપર વિભાવરીબેન દવે અને સુરતની 84 બેઠક ઉપર ઝંખના પટેલ અત્યારે ભાજપના ધારાસભ્ય તરીકે કાર્યરત છે, પરંતુ ભાવનગરમાં વિભાવરીબેન દવેનું પત્તું લગભગ કપાય તેવી શક્યતા છે, ત્યારે એમની જગ્યાએ બીજી કઈ મહિલાને અથવા તો એવા કયા ઉમેદવારને ટિકિટ આપી શકાય કે જેનાથી ભાજપ જીતી શકે તે અંગેની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત 84 બેઠક ઉપર ઝંખનાબેન પટેલનો વિરોધ પણ ભૂતકાળમાં જોવા મળ્યો હતો, ત્યારે બેઠક ઉપર પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી. તો આ સિવાય જો આપણે વાત કરીએ કુતિયાણા બેઠકની, તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની ગણાય છે, કારણ કે ખબરો મુજબ છેલ્લા 2 ટર્મથી કુતિયાણા બેઠક ઉપર એનસીપીના ધારાસભ્ય છે. જોકે રાજ્યસભાની ચૂંટણી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાન કર્યું હતું અને ત્યારથી જ કોંગ્રેસ અને એનસીપીમાં ફાટ પડી છે, જ્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન પણ હજુ સુધી સત્તાવાર જાહેર થયું નથી. તેથી કોંગ્રેસે કુતિયાણામાં ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે અને ત્યારે આ બેઠક ઉપર કાંધલ જાડેજાને ભાજપ ઓપરેશન કરીને પણ ટિકિટ આપશે તેવી શક્યતા છે. આ સિવાય અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કે મહેમદાબાદ બેઠક પર પણ ચર્ચા ચાલુ છે તેવા અહેવાલો મળ્યા છે, જેમાં મહેમદાબાદ બેઠકની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારે તેમના પર એક મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ પણ લગાવવાની વાતો ભૂતકાળમાં સામે આવી છે, જેને લઈને પણ મહેમદાબાદ બેઠક ઉપર હજુ સુધી પણ કોઈ પણ ઉમેદવારના નામ જાહેર થયા નથી. આ સિવાય ઉત્તર ગુજરાતની ખેરાલુ, પાટણ, રાધનપુર, હિંમતનગર જેવી બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. અને અહેવાલો મુજબ એવું માનવામાં આવે છે કે જ્ઞાતિના સમીકરણોને આધારે
आधारे आ तमाम उम्मीदवारनी जाहेरात करवामां आवशे। तो पेडलाट बैठक पर कांग्रेसना वर्तमान धारासभ्य निरंजन पटेल आंतरिक नाराजगी होवाने कारणे तेओ कांग्रेस साथेनो छेड़ो फाड़ीने भाजप साथे जोड़ाय तेवी चर्चा चाली रही छे। जेथी भाजप राह जोईने बैठुं छे के जो निरंजन पटेल कांग्रेसने छोड़ीने भाजपमां जोड़ायने त्यारबाद पेटलाद बैठक उपर उम्मीदवारनुं नाम जाहेर करी शके छे। जारे अहेવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા અને રાજકોટ જિલ્લાની ધોરાજી સીટ પર હાલ કોંગ્રેસના વિક્રમ માડમ સિટિંગ એમએલએ છે, પરંતુ આ બેઠક પર ખંભાળિયાના પીપળિયા ગામના વતની અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો એવા ઈસુદાન ગઢવી પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જેને પગલે ભાજપ તેલ જુઓ અને તેલની ધાર જુઓની નીતિથી ચાલી રહ્યો છે। ધોરાજી ઉપલેટા સીટની વાત કરીએ તો અહેવાલો મુજબ આ સીટના ઉમેદવાર બાબતે કડવા અને લેવા પાટીદારમાંથી કોને ઉતારવા તે અંગે અસમંજસ ચાલી રહી છે। આ સિવાય ખેરાલુમાં હાલ ભાજપના અજમલજી ઠાકોર સિટિંગ એમએલએ છે અને આ બેઠક પર ઠાકોર સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે અને અંદાજે 65,000 કરતાં વધુ ઠાકોર સમાજના મતદારો કોની તરફ ઝૂકે તે બાબતે ભાજપ મનોમંથન કરી રહ્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।